બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરના મહુવામાં જનસભા સંબોધન કરશે. આજે ભાવનગરના મહુવામાં જનસભાને સંબોધન કરશે તો 18 એપ્રિલના રોજ જૂનાગઢના વંથલીમાં સભા સંબોધવાના છે. બપોરે 2 કલાકે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહુવાના આસરાણા ચોકડી નજીક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આસરાણા ચોકડી નજીક રાહુલ ગાંધી આવી પહોંચશે અને જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. આજે ભાવનગરમાં તેઓ સભા સંબોધશે, જંગી સભા ગજવશે. રાહુલ ગાંધી આજે મહુવામાં સભા ગજવશે. બપોરે 2 કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જનસભા સંબોધશે. સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહેશે, સાથે જ તમામ જનતા પણ આવી પહોંચશે. તો જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી આજે ભાવનગર મહુવા ખાતે આવી પહોંચશે. તો બીજી તરફ વાત કરીએ, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે 18 એપ્રિલે જૂનાગઢના વંથલીમાં પણ તેઓ સભા સંબોધશે. તો વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી ભાવનગરથી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે. રીમા જણાવશો, જે રીતે આજે ભાવનગરના મહુવામાં રાહુલ ગાંધી આવવાના છે અને ત્યાં સભા સંબોધવાના છે, કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે અને કયા કયા દિગ્ગજ નેતાઓ તેમાં ઉપસ્થિત રહેશે? રીમા. જી ચોક્કસથી, જે રીતે કહી શકાય કે રાહુલ ગાંધી આજે ગુજરાતમાં કહી શકાય મહુવા નજીક સભાનું સંબોધન કરવા જઈ રહ્યા છે. ખાસ તો આ સભાની જો વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્ત્વની આ સભા રહેશે. 3 લોકસભાના જે મતદારો છે તેમને રાહુલ ગાંધી જે છે તે સંબોધન કરવાના છે. ભાવનગર, અમરેલી અને જૂનાગઢના મતદારોને રાહુલ ગાંધી આ સભા સ્થળ પરથી જ સંબોધન કરવાના છે. આપણી સાથે સીધા જ મનીષભાઈ જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસના પ્રવક્તા. મનીષભાઈ, આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે, કેવા પ્રકારનું આયોજન છે, સંબોધન કરવાના છે, 3 નેતાઓ માટે પણ વોટ આપવાની એક અપીલ કરવા જઈ રહ્યા છે રાહુલ ગાંધી, શું કહેશું? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલ ગાંધી, સૌરાષ્ટ્રના મહત્ત્વના એવા મત વિસ્તાર અમરેલી, જ્યાંથી પરેશભાઈ ધાનાણી અમારા લોકપ્રિય નેતા લડી રહ્યા છે, જૂનાગઢ જ્યાંથી પૂંજાભાઈ વંશ જેવા અમારા વરિષ્ઠ નેતા અને નિવડેલા નેતાઓ લડી રહ્યા છે, નવો ચહેરા તરીકે ભાવનગરથી અમારા યુવા પ્રવક્તા ભાઈ શ્રી મનોહરભાઈ પટેલ લડી રહ્યા છે, ત્યારે ભાવનગર, અમરેલી અને જૂનાગઢના 3 લોકસભા ક્ષેત્રના લોકો એક જગ્યાએથી એકત્ર થાય, જેમાં કાર્યકરો હશે, સામાન્ય નાગરિક હશે, ખેડૂતો હશે, યુવાનો હશે, મહિલાઓ હશે, તમામને એમની વાત રાહુલજી કરી રહ્યા. રાહુલજીને ગુજરાતે અપાર પ્રેમ આપ્યો છે. જનસમર્થન, જન આશીર્વાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાહુલજીને આપ્યા, અને રાહુલજી જે વાત લઈને આવ્યા છે, જે બોલે છે તે કરી બતાવે છે, અને એના ભાગરૂપે જ એ ન્યૂનતમ આવકની વાત હોય કે યુવાનોને રોજગારની વાત હશે, તો ખેડૂતો માટે ન્યાયની વાત હશે, તો મહિલા માટે સુરક્ષા અને સશક્તિકરણની વાત હશે, આ તમામ મુદ્દાઓને લઈને અને સૌરાષ્ટ્રની જનતાને સીધા રાહુલજી સંબોધન કરવાના છે બપોરે 3 કલાકે. તો મને એમ લાગે છે કે આ ઐતિહાસિક સભામાં જંગી જનમેદની ઉમટી પડશે. અહીં સમગ્ર તૈયારી પણ લાંબા સમયથી, અઠવાડિયાથી આજુબાજુના વિસ્તારમાં પણ અનેરો ઉત્સાહ છે. કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોમાં પણ એક અનેરો ઉત્સાહ છે કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજી જ્યારે અમને ખુદને મળવા માટે આવે ત્યારે સૌરાષ્ટ્રની જનતાને પણ એક મોટો સંદેશ જશે આનાથી, આ મુલાકાતથી. અચ્છા મનીષભાઈ, આજે પણ સભા સંબોધવાના છે, આવનારા દિવસોમાં પણ બીજી 4 સભા સંબોધવાના છે, કોંગ્રેસને કેટલો ફાયદો થશે આરજીની જે સભાઓ છે તેને લઈને? નિશ્ચિતપણે ગુજરાતમાં જે રીતનું વાતાવરણ બન્યું છે ને, સમગ્ર દેશમાં મતદાતાઓ પરિવર્તન ઈચ્છી રહ્યા છે, તેવા સમયે રાહુલજી મુદ્દા આધારિત વાત કરશે. ગુજરાતની અંદર જ 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકો કામ કરી રહ્યા છે, જેની જનવિરોધી નીતિ છે, અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં મગફળી અને કપાસ પકવતા સૌથી વધુ ખેડૂતો છે, સૌથી વધુ ઉત્પાદન કરે, પણ એને પાક વીમાની રકમ નથી મળતી અને ઇન્સ્યોરન્સ કંપનીઓ કરોડો રૂપિયા લઈ જાય. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂત ફસાજા યોજના બની છે, અને યુવાનોની બેરોજગારી સૌથી વધુ જો કોઈ ભોગ બની હોય તો એ સૌરાષ્ટ્ર છે. ગુજરાત અત્યારે છેલ્લો સર્વે જે NSSOના આવ્યા, નેશનલ સેમ્પલ સર્વે વગેરે, એમાં 11 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર છે. અત્યારે 45 વર્ષમાં સૌથી ઊંચો સમગ્ર દેશમાં બેરોજગારીનો દર છે, મોદી સરકારની નીતિઓના કારણે. સૌરાષ્ટ્રના ધંધા રોજગાર ઉપર સૌથી મોટી આંચ આવી હોય તે નોટબંધી અને GST ના કારણે છે. સૌરાષ્ટ્રના ઓળખસમા અમારા ઉદ્યોગ કહેવાય, ઓઇલ એન્જિનનો રાજકોટનો ઉદ્યોગ હોય, બ્રાસપાટનો જામનગરનો કહેવાય, સિરેમિકનો ઉદ્યોગ થાન અને સુરેન્દ્રનગરનો કહેવાય, ફાર્માસ્યુટિકલ અને એનો ટેક્સટાઇલ મશીનરીનો હોય, કે પછી શિપિંગનો હોય, તમામ ધંધા ઉપર અત્યારે ઓટ આવી છે, મંદી છે, લોકો આર્થિક પાયમાલીમાં છે, ખેડૂત સૌથી વધુ આપઘાત તરફ જઈ રહ્યા છે, એમાં સૌરાષ્ટ્રમાં પણ એનો આંક વધતો જાય છે. મગફળીનું જે ખેડૂતો ને ટેકાના ભાવ આપવા એને બદલે 4000 કરોડનું કૌભાંડ કરીને ભાજપના મળતી આવે ભ્રષ્ટાચાર કર્યો છે. ખેડૂતોને અન્યાય કરનારી ભારતીય જનતા પાર્ટી સામે ઠેર ઠેર લોકોમાં આક્રોશને અજંપો છે, અને રાહુલજી
ખેડૂતોના ન્યાય માટે, યુવાનોને રોજગારનો ન્યાય મળે, એનો અધિકાર મળે, વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળે તેના માટે આજે રાહુલજી વિવિધ વિસ્તારોમાં આવવાના છે. આજે રાહુલજી 3 લોકસભાના ક્ષેત્ર છે, ત્યારબાદ રાહુલજીનો બીજો પ્રવાસ સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ગોઠવવાનો છે, જે 18 તારીખ આસપાસ થાય છે, અને 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં ગયો છે. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતનું વાતાવરણ 2014માં જે વાયદા અને વચનો કર્યા હતા એમાં છેતરામણી થઈ છે, મોંઘવારી આસમાને ગઈ છે. જે મોંઘવારી ઘટાડવાની વાત કરતા અચ્છેદિનનો વાયદો કરનારી મોદી સરકારે સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરી છે. પેટ્રોલ ડીઝલમાં કરોડો રૂપિયાની લૂંટ ચલાવી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ભાવ ઘટાડો થાય ત્યારે ગુજરાતમાં અને દેશની અંદર સામાન્ય નાગરિકો કરતી પેટ્રોલ ડીઝલના ઊંચા ભાવ વસૂલવામાં આવે. મને એમ લાગે છે કે દેશની જનતા સાથે છેતરપિંડી થઈ છે અને એનો જવાબ દેશની જનતા આપવા માટે આક્રોશને અજંપો અનુભવી અને એવો રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 23મી તારીખે મતદાન થવાનું છે. લોકો થનગની રહ્યા છે કે કોઈ પણ સંજોગ આવે જે સરકારે અમારી સાથે છેતરપિંડી કરી છે એ મોદી સરકારને જવાબ આપવા માટે તેઓ 23મી તારીખે મતદાન કરશે. આભાર મનીષભાઈ આપનો. તો આ હતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી. તેમનું કહેવું છે કે જે રીતે કહી શકાય કે રાહુલ ગાંધી સભાને સંબોધન કરવાના છે, ખાસ તો જે મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો હતો તે ચૂંટણી ઢંઢેરો સાથે સાથે ખેડૂતોને પડતી જે મુશ્કેલીઓ છે તે મહત્ત્વના જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને કહી શકાય કે રાહુલ ગાંધી જે છે તે સભાને સંબોધન કરશે. જી 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 બિલકુલ. રીમા, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ, રાહુલ ગાંધી આજે ભાવનગરના મહુવામાં જનસભા સંબોધશે. તો બીજી તરફ આવનારી 18મી એપ્રિલના રોજ જૂનાગઢના વંથલીમાં સભા સંબોધવાના છે. ભાવનગરમાં આજે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તમામ પ્રકારની પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસમાં પૂરી તૈયારી જોવા મળી રહી છે.